તો અહીંયા આપણને જે હવે જે પેરા આપેલો છે એક્સ્ટ્રા એને રીડ કરીએ કે વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝડ ડોર, એટલે કે ફર્સ્ટ નંબરની પેર આંખની છે એ બાળકોને જોવાની, પણ કેવી રીતના? તો કે ક્લોઝડ ડોર એટલે કે બાળક માતાની સામે ન હોય, બાળક બહાર રમતું હોય, માં અંદર હોય, છતાં બાળકની કઈ કન્ડિશન છે, બાળક ખુશ છે કે દુઃખી છે, એના સાથે કયા પ્રકારના બનાવો બની રહ્યા છે એનો અહેસાસ એ માને થતો હોય એવી એક પેર, એને આંતરિક આંખો જેને આપણે કહી શકાય, મન ચક્ષુ અથવા તો પ્રજ્ઞા ચક્ષુ. અહીંયા રિયલમાં જે આપણી ફિઝિકલાઇઝ તો એક જ પેર છે, ગોડ જે ક્રિએટ કરે છે, વન્ડરફુલ ક્રિએશન આપણે જે યુનિટમાં જઈએ એમાં ગોડ એમ કહે છે કે થ્રી પેર ઓફ આઈ, પણ થ્રી પેર ઓફ આઈ શું છે? પ્રજ્ઞા ચક્ષુ છે, બરોબર. એ ફિઝિકલ નથી, પણ કેવી રીતના છે? તો કે ઇટર્નલ છે, એક આંતરિક વસ્તુ છે. એ તો આંતરિક છે એટલા માટે વન એવી છે કે ભાઈ એને માનું જે સંતાન છે એ સંતાન, એ પછી દીકરો હોય કે દીકરી, એની નજરની સમક્ષ ન હોવા છતાં એ ખુશ છે કે દુઃખી છે એને અહેસાસ હશે. સીઝ મીન્સ અહેસાસ હોવો. અનધર પેર, બીજી પેર શું છે? ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ એ વર્ડ. કોઈ પણ વાક્ય અથવા મનનો ભાવ કહેવા માટે બધી જ વખતે શબ્દોની જરૂર નથી, ઘણી વખત હાથના હલનચલન દ્વારા પણ આપણે કહીએ છીએ. જેમ ફોર એક્ઝામ્પલ, મને કોઈ કહે કે ભાઈ ચાલ ચા પીવો છે, તો હું હાથથી એમ કહી દઉં ભાઈ ના નથી પીવો, મારે એમ બોઈ લાવું કે કેવું, હા તો હા, ગુસ્સો આવ્યો હોય તો હું ડોળા કાઢું. પછી કોઈને મારે છેતરવો હોય અને સામેની વ્યક્તિ સામે ખોટો બોલતા આપણે માખું બંધ કરીને ખોટે ખોટે કહું છું એમ. તો આ બધી વાત એ ભગવાન કહે છે કે જ્યારે માને પોતાના બાળક સાથે જ્યારે કોમ્યુનિકેશન કરતી હોય ત્યારે એને શબ્દો બોલવાની જરૂર નથી કે હું તને સમજી શકું છું, હું તને ખૂબ ચાહું છું. બાળક એ માની આંખમાં જ જોઈને એને ખ્યાલ આવી જાય કે માની નજર ખાલી પડે બાળક ઉપર, ત્યાં જ બાળક છે ખુશ થઈ જાય છે, કારણ કે એની નજરમાં જ આ શબ્દો આવી જાય છે. ઠીક છે. એન્ડ ધ થર્ડ પેર અને ત્રીજી પેર, ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. એને જે ત્રીજી પેર, તો એને જબરજસ્ત સેન્સ છે, એને તમારી ટેવની બધી ખબર જ છે કે તમે જ્યારે ઘરમાં એન્ટ્રી કરો છો તો કઈ રીતના એન્ટ્રી કરો છો, કે ભાઈ તમારા પગમાં જે કાંઈ ચપ્પલ હશે એ આમ ઉલાડશો એક પગને, પછી બીજો પગથી ઉલાડો, પછી બેગ આમ જોરથી ધબ દઈને સાઈડમાં મૂકો, આ તમારું રૂટીન હોય. અને ક્યારેક સ્કૂલમાં વાંધો આવ્યો હોય, કોઈ ખીજાણું, કોઈની સાથે ઝઘડો થયો, તો એકદમ તમે વિલાયેલા મોંએ આવતા હોય તો માને તરત ખબર, એ ભાઈ શું થયું ભાઈ સ્કૂલે, તરત જ કહે તમે એને કાંઈ કીધું હોય તોય. તો આ સિક્રેટ થિંગ માટે થર્ડ પેર છે. તો આ રીતના થ્રી પેર્સ ઓફ આઈઝની વાત હતી. તો આ બધું જે ગોડ જે બોલે છે એ સાંભળીને કહે છે કે લોર્ડ, એન્જલ એવું કહે છે, રિક્વેસ્ટ કરે છે, પ્લીઝ ગો ટુ બેડ, તમે મહેરબાની કરીને આરામ કરો, ગો ટુ બેડ એવી રિક્વેસ્ટ કરે છે. ડુ નોટ ટેક ધીસ મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે, આવી એક રિક્વેસ્ટ એ એન્જલ કરે છે. તો હવે એના ક્વેશ્ચન તરફ જઈએ, વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ? એન્જલ છે એ ગોડને શું રિક્વેસ્ટ કરી? આપણે લખવાનું છે ધ એન્જલ રિક્વેસ્ટ નું રિક્વેસ્ટેડ ધ લોર્ડ. આટલું આપણે આ જે પાર્ટ છે આટલો પાર્ટ એ ક્વેશ્ચન માંથી લીધો, પેરામાંથી. ટુ ગો ટુ બેડ એન્ડ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન એ સિંગલ ડે, આ પેરામાંથી લીધો આપણે આન્સર. આ રહ્યો અહીંયા છેલ્લી લાઈનમાં હતું. હે, વોટ વુડ બી ધ ફંક્શન ઓફ ધ થર્ડ પેર ઓફ આઈસ? ફંક્શન એટલે કે કાર્ય, ફંક્શનનો મીનિંગ તમારે કરવાનો ટાસ્ક, કાર્ય અથવા જોબ. શું કાર્ય છે ભાઈ? તો થર્ડ પેર ઓફ આઈસ વિલ સી, શું કાર્ય કરશે? તો કે ઓલ સિક્રેટ થિંગ્સ, અને સિક્રેટ થિંગ એને જોવા માટે એને આંખો ખોલવાની છે તો નથી, વિધાઉટ ઓપનિંગ ધેમ. ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. આ રીતના પેરેગ્રાફ રીડ કરી અને આન્સર આપણે સુટેબલી આપી શકીએ. ઓકે.